वंदे मातरम स्टूडेंट्स, आज आपणे जोवाना छे चेप्टर नंबर 3 साची हज। बराबर, हज नो अर्थ शुं थाय छे? मुस्लिमो द्वारा एक मक्का मदीना करीने जग्या छे, ते जग्याए ज्यां यात्रा करवा माटे जाय तो तेने हज कहेवामां आवे छे, अने जे यात्रा ते करीने आवे ते जग्याएथी तेने हाजी कहेवामां आवे छे। तो अहीं एवुं चित्र आपवामां आवे, पाठनुं नाम छे साची हज। एटले के साची ये जे पवित्र जग्या छे ते जग्याए जे करीने आवेला होय छे ते साचा अर्थमां कोने कहेवाय ते आ पाठमां दर्शावेलुं छे। हवे पाठ तरफ आगळ वधीए तेनी पहेला आपणे आપેલી આ ચિત્રને બરાબર ધ્યાનથી જોઈશું। ચિત્ર શાનું છે? તો તેના અંદર એક માણસ છે જેની આજુબાજુ થોડોક પડેલો સામાન જોઈને એવું લાગી રહ્યું છે કે તે કદાચ એક મોચી હશે। બરાબર, એની આજુબાજુ ચપ્પલ છે, ચપ્પલ સરખો કરવાનો સામાન છે, એટલે એ એક મોચી હશે અને કદાચ ત્યાં જ તેનું ઘર હશે જ્યાં તે ચપ્પલ સીવાનું કામ કરે છે, તે જ જગ્યા તેનું ઘર હશે। કારણ કે તેની સુવાની પથારી છે, કેટલાક વાસણો આપેલા છે, બરાબર, અહીં તે પરથી ઘંટી છે, તે પરથી લાગે છે કે આ તેની રહેવાની જગ્યા પણ છે, અહીં કપડાં પણ લટકાવેલા છે। અને તે માણસ પ્રકૃતિ પ્રેમી જીવ પ્રેમી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેની પાસે જુઓ અહીં એક પોપટ છે, અહીં એક બકરી છે, અહીં એક સસલું પણ તમને દેખાઈ રહ્યું છે, બરાબર, અને જો અહીંયા એક કુકડો પણ છે, એટલે તે જીવ પ્રેમી હશે તેવું ત્યાં ચિત્ર પરથી લાગી રહ્યું છે। અને તે એક માણસ સાથે વાતચીત કંઈક કરી રહ્યું છે। હવે આ ચિત્રના આધારે જોઈએ કે હવે વાર્તાની અંદર શું છે। બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો। એટલે આ જે મોચી છે તે મોચીનું નામ શું છે? શેખ અબ્દુલ્લા। બરાબર, તે તેના પરિવાર સાથે રહેતો હતો। કયા શહેરની અંદર? બગદાદ શહેરની અંદર। શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા। આ માણસ કેવા હતા? ખૂબ જ ધાર્મિક, એટલે ધર્મમાં, ભગવાનમાં માનનારા હતા। દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી। હજનો અર્થ શું થાય છે? કે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા, જેને કહેવામાં આવે છે હજ। એટલે જયારે હજ પર જયારે અનેક લોકો જતા ત્યારે આ જે અબ્દુલ હતો તેને પણ ત્યાં જવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા નહીં। કેમ જઈ શકતા નહીં? કારણ કે આ ખૂબ જ દૂર આવેલી જગ્યા છે, તો ત્યાં તેઓ જઈ શકતા નહીં, તેના માટે પૈસા એ લોકો પાસે હતા નહીં, કારણ કે તેઓ ગરીબ હતા। એક વર્ષે જયારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું। એકવાર શું થયું કે જ્યારે જે શહેરમાં રહેતો હતો બગદાદ, એ શહેરના લોકો હજ કરવા માટે ત્યાં નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને ખૂબ જ દુઃખ થયું। શું દુઃખ થયું? કે તે ગરીબ છે, એના કારણે તે હજમાં જઈ શકતો નથી। તેઓ વિચારવા લાગ્યા, જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત। શું વિચારે છે શેખ અબ્દુલ્લા? કે જો મારી પાસે પણ પૈસા હોત તો હું હજ કરવા જતી અને પુણ્ય કમાવતી। શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું, પરંતુ તેઓ મન મારીને બેસી રહેતા। દર વર્ષે જયારે હજ કરવા માટે જાય ત્યારે તેમને વારંવાર એવું થતું કે કાશ મને પણ ત્યાં જવા મળતું, અને તેઓ મન મારીને બેસી રહેતા। મન મારી એ એક મુહાવરો છે, અને જેનો અર્થ થાય છે મનની ઈચ્છાને દબાવી રાખવી। એટલે લોકોને જતા જોઈને તેમની ઈચ્છા તો થતી, પરંતુ તેઓ તેમની ઈચ્છાને અંદર દબાવીને રાખી મૂકતા હતા, ઈચ્છાને છુપાવી રાખતા હતા। એક વખત રાત્રે તેઓ સુઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ બગડી। એક રાત્રે ત્યારે તેઓ સૂતા હતા અને તેમની ઊંઘ કોઈ કારણથી બગડી, તેમને કોઈનો અવાજ સંભળાયો। આપણે પણ રાત્રે સૂતા હોય અને કોઈક અવાજ થાય તો આપણી ઊંઘ ઉડી જાય ને, તેવી રીતે એમને પણ કોઈક અવાજ સંભળાયો અને એમની ઊંઘ બગડી। તેઓ શાંતિથી સાંભળી રહ્યા, તેમને જે અવાજ સંભળાયો તે તેમણે શાંતિથી સાંભળવા લાગ્યું કે આ કોનો અવાજ છે અને એ લોકો શું વાતો કરે છે, તેવું શાંતિથી સાંભળવા લાગ્યા. વાત કરવા વાળા બે ફરિશ્તા હતા. શું હતું?
જે લોકો વાત કરી રહ્યા હતા તે કોણ હતું? ફરિશ્તા. ફરિશ્તાનો અર્થ થાય છે દેવદૂત, એટલે દેવ દ્વારા મોકલેલા દૂત, દેવના માણસો એટલે ફરિશ્તા. એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, શું ખુદાએ એ બધાની હજ કબૂલ કરી દીધી હશે? બે ફરિશ્તા અંદરો અંદર શું વાતો કરી રહ્યા હતા કે જે લોકો આજે મક્કાની અંદર મક્કા શરીફમાં જે હજ કરવા માટે આજે જે લોકો ગયા છે, એ લોકોએ જે ખુદાની સામે જે વસ્તુ માંગી હશે તે બધાની હજ એમને ખુદાએ કબૂલ કરી દીધી હશે? તો બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો, ના. મતલબ પહેલા ફરિશ્તો પૂછે છે કે અત્યારે જે લોકો હજ કરવા ગયા છે, ખુદાએ બધાની હજ કબૂલ કરી લીધી હશે? તો બીજો ફરિશ્તો શું જવાબ આપે છે? ના, બધાનો તો સ્વીકાર નથી થયો. શું કહે છે? બધાની હજનો સ્વીકાર થયો નથી. પહેલા ફરિશ્તાએ પૂછ્યું, તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી? પાછો પહેલા ફરિશ્તો શું પૂછે છે? તો પછી ખુદાએ આ બધામાંથી કોની હજ સ્વીકારી છે? બીજો ફરિશ્તો ઉત્તર આપે છે, બીજાએ કહ્યું, એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી. શું કહે છે? એક બે ફરિશ્તા વાતો કરે છે કે આજે જે હજ કરવા ગયા છે તે બધાની હજ ખુદાએ સ્વીકારી હશે? તો એક ફરિશ્તો જવાબ આપે છે, બધાની તો નથી સ્વીકારી, પણ કોની સ્વીકારી છે હવે એના વિશે તે લોકો વાત કરી રહ્યા છીએ. ઓકે, પહેલા એ પ્રશ્ન કર્યો કે આ વર્ષે હજનું પુણ્ય કોઈને પણ નહીં મળે. પેલો શું પ્રશ્ન કરે છે કે આ વર્ષે કોઈને નથી મળવાનું, તો કે શું આ વર્ષે કોઈને પુણ્ય નહીં મળે? બીજાએ જવાબ આપ્યો કે કેમ નહીં મળે, પુણ્ય તો મળી ગયું છે. પહેલાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, પણ કોને? બરાબર, એક ફરિશ્તો જવાબ આપે છે કે પુણ્ય તો મળી ગયું છે, ત્યારે બીજો પૂછે છે કોને મળેલું છે? બીજાએ હસતા હસતા જવાબ આપ્યો, દમાસ્કના અલી હુસેન મોચીને. શું કહે છે? બીજું શું ઉત્તર આપે છે? દમાસ્ક એ સીરિયા દેશનું એક શહેર છે, એટલે ત્યાં રહેતા એક અલી હુસેન નામનો મોચી છે, તે માણસને હજની પુણ્ય મળી ગયું છે. શેખ અબ્દુલ્લા બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા. શેખ અબ્દુલ્લાએ આખી વાતચીત ધ્યાનથી સાંભળી. આ વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા. તે દેવના દૂત હતા, એટલે જેવી વાત પૂરી થઈ તેવા તરત એ લોકો અદ્રશ્ય થઈ ગયા. શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં પડી ગયા. તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે. તેમને વાત સાંભળી એ પરથી એમને સમજાયું કે હજ કર્યા વગર હજનું પુણ્ય કેવી રીતે મળી શકે, તે વસ્તુ તેમને સમજાતી હતી નહીં. હવે આગળ શું થાય છે, આ ફરિશ્તાઓની વાત સાંભળીને શેખ અબ્દુલ્લા શું કરે છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.